俩呗。啊，喂，不，我拜啊，干面这烤肠啊，烤肚呢？不，刚刚把蛋糕就问，哎，把蛋糕飞起来了，哎呀，等下了嘛，喂嘞。ચમ એમો ની શરમ આજે કોઈ ધંધા નો મુરત નહી કઈ પાછો પતંગ માગે છે ઓ લ્યો બીજે બાર બાર દિન વેકતા હો છોકરા તો હાલતા જ નહી ઘેર આ તો એ પૈસા મળશે કોઈ મફત નહી આલુ કોઈ તો લાવ મને પૈસા લાવ હું કોક ની દુકાને થી જઈને લેતા આવ્યો ઓ તારી વા ઘર ની દુકાન છે તો બીજે ને પૈસા લે તો પછી આલે મું આવ્યો ભાઈ મારી વાત તને ઉતરાણ આવશે ને એટલે મેથી ફિરકીમ પતંગ બધું આલ્યો ના મારા હાલ જ ચકાવા જાવ કાકા હાલો કી એટલે આ ના લાય તારી વાત છે લાવ પૈસા લાવ હું બૂણી કરાવી દઉં તમને મારા મારા પૈસા તું મને બૂણી કરાય હા તમારે તો બૂણી નું જ કોમ એમ તો આનો લોહી પીવે છે લે કોમ કર જા 10 રૂપિયા જાય વેજી હલાવ પતંગ આલો અરે પોચવાડો બે આલો એલા તારે પતંગ નહી લેવા દુકાન થી કોક પરિકુલાઈ ખાઈ જાજે તું તો જાજે હોય થી હારો એ પતંગ 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 એ પીપુડો મારો મારો એ ટુકલ એ પતંગ 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 પીપુડો કાકા પતંગ તો સી તો તને નહી દેખાતો તને હા એટલે તો કહું પતંગ વેકો ઓવે શું લેવાનું કેતા મારે પતંગ લેવા તો હા ચીવ પતંગ લેવું કે ઉત્તરાયણ ના વેકો જબર ધંધો થાય ઉત્તરાયણ મોર વેકવા પડે ઉત્તરાયણ ના દાડા ચકાવવાના હોય એમ નહી કેતો ઉત્તરાયણ ના બે દાડા વાર હોય તમે વેકો ને તો રાતે જબર વેકો રાતે પેલો મોટા પતંગ નહી મોટો મોટા પતંગ નહી લાવતો ફિરકીઓ નહી મોટી ના કેમ નહી લાવતા મારા ભાઈ પૈસા નતા હાલ પૈસા નતા ગોઠવેલા આવી દેખાતા તો નહી તાર એટલે
પોલીસે કેવો માર્યો તો તમે તો ડાયરેક્ટ તાર વાળી વેકો છો, અમારે જેવા સગાવતા હોય તાર ઉપર દોઈડી પડે કપાઈ તો પછી હેજી વેજી શોટીને મરી ના દો, એટલે તાર તો ઉતરેણ આ બધું ભાવતાલ માં જતી રહેતી છે ને ચક્કા વીચી ટાઈમે તું મો લાયો તો પર દોઈડી થી લાયો તો પેલી વાયથી લાયો તો સુરત થી પાછળ માં તો નથી મળી ને ના એક ભાઈ બંને ફોન કર્યો તો તે હેરો દોઈડી મંગાવી હતી મેં પેલી શું કહેવાય દોઈડી હતી પાકળા થશે ખેંચી ખેંચી કાપતી હતી આ ખેત ની પાલવા ખરું મરી રે ભાઈ મજૂરી જોગું તો આમ કેટલું એક પતંગ વેકો તમને કેટલા મળે અધેરી મળે છે અને તો બે વેકા તો રૂપિયો, ચાર વેકા તો બે રૂપિયા, આઠ વેકા તો ચાર રૂપિયા, સોળ વેકા તો તમારે કમસે કમ હો પતંગ દોય તો તમારે પચાસ રૂપિયા મળે તો પતા તો પતંગે નહીં તમારે એટલે દૂધની થેલીના કમાજો ઘણા છે મારે દૂધની થેલીના કેટલા તરી રૂપિયા તરી તો તમારે હાઈટ પતંગ વેકવા પડે હાઈટ ચો અહીં હું બધા જેમ બીજા લઈ રહ્યો હા ઓય લેવાનું છે મારે પેલો મોટું પતંગ લેવાનું તો મારા જોડે નહીં હરજ્યું આ લીધું તો કેમ નહીં લાયા હવે હું હજ લઈને આવું પછી આવજો તું હોજા હું કહું કાકા તમે પતંગ વેકો છો ને પણ હું તમને એક સલાહ આલું કે ગમે ત્યાં ઘરાક આવે ને નાના નાના છોકરા આવે ને એને તમારે ખાસ સમજાવવાનો કે ધાબા ઉપર છે નહીં કઠેડા વાળું ધાબુ હોય ને એના ઉપર પતંગ નહીં ચકાવવાના ને કોઈ પાછળ ખેતા ખેતા દો ને એક દાડો હું પડ્યો તો ને ત્યાં હોય કણ શીલો ફેઈ ગયો હતો પગમો તો માથામ જેમ ના વાજ્યું તો ને અલે હું ધંધો કરું પ્રવચન આલવા બેસી જવું હોય કણ એટલે માથામ તો થોડો શેટો રહી ગયો હતો ને કે માથામ ફેઈ દો હા તું શું કે મારા બદલે રહી ગયો છે તું નેકર જતા રહેજે હોયજી ભાઈ પણ કોઈ બી ધંધામાં કમાવું હોય ને તો હવેડું જાગવું પડે ખરેખર મારું બેટું હું કઈ નો વિચાર કરતો હતો કે મારા જેવો મોણે કોઈ હજુ થી પેદા જ નથી થયો પણ આજ મળ્યો કેમ તમારા જેવો મોણા એટલે મારી કહાની છે તમારી જેવી કહાની છે ને એવી ને એવી મારી કહાની છે જેવી કહાની કેમ ટુ કેમ ઓ એટલે તમે જે આ ઉજેનો ધંધો આવ્યો ને એટલે તમે ધંધો કરતા આવો એમ ને પડકતી ના પંજે હાલું બોલ તું તો તો હવે તમે પતંગ વેકાન ચાલુ કરશો પાછા ના આપણે તો ખરી હા એટલે હું જેવું કરતો ખબર છે તમે જે હાલ એક મહિના હેલા જાજે છું હા એવી રીતના હું છે ને કોઈ બી આપણે દિવાળીનું આવે ને દિવાળીનું આવે ને દિવાળી ક્યાં મહિનામાં નવમા દહમા મહિના તો હું છે આઠમા મહિનામાં હું જાગતો અને આઠમા મહિનામાં જાગી અને ભરાજ જવું એકતો ખરેખર એટલે જે હું ઘંટો ઘંટો આવ્યો પછી પતંગનું આવ્યું અને પતંગનું હું આવી રીતના વહેલા જાગીને એક મહિનો સારું હોય અને પતંગ વેચવાનું ચાલુ કરી દેવાનું સારું કહેવાય ને બરાબર છે એટલે એવી રીતના ધંધો થતો રહ્યો થતો રહ્યો થતો રહ્યો ને હરવે હરવે પ્રગતિના પંચે આવ્યો હા ખરેખર અને પછી મેં કાકું અલગ વિચાર્યું શું મેં શું વિચાર્યું ખબર છે હા હું બિજલાનું વિચાર્યું બીજા કાળે બીજલા આવે ને ઓ હોય એ કાળે બીજલાનું વિચાર્યું બરાબર છે આવી રીતના ફરી ફરીને હું યોગતો હા બરાબર છે અને એમાંથી મારે પ્રગતિ થઈ
બરાબર છે. પછી મેં ચાલુ કર્યું, જીજુ શું કરે, શું કર્યું છે, શું કર્યું, બદામનું ચાલુ કર્યું. ઓહો, એમાં જે કમાઈ કમાઈ, પણ બદામ તો મૂકી આજે આવે, મૂકી આવે, બરાબર છે. એટલે એમાં જ્યાં અત્યારે હાલમું મારું ઘર જોવા તમે ક્યાંકની પતરા વાળું. ઓહ, પેલા કોઈ નતું ₹1500 બરાબર છે. એટલે ખરેખર હું તો એજ કહું છું કે આપણે જો ધંધામાં કમાવવું હોય તો કોઈ બી ધંધામાં આપણે હેલા જ આવવું પડે. ઓય, બરાબર છે. એટલે પતંગ કેટલા લેવાના છે? હે, પતંગ? પતંગ લેવા જ આવ્યો છું. હા, તો કેટલા લેવા? કહો. પૈસા તો હાલમાં જો આપડે મફત નથી લેતા, એક પતંગ મફત ની એમ. લાવો પતંગ, લાવો જેટલા આવે એટલે પતંગ લાવો. સમજી જવાનું હતું, પણ હું થોડો મોડો પડ્યો. ખરી વાત છે કાકા, સમય ની વાત છે. સમય સમય ના ચૂકવો ને કઈ સમજી લેવું કઈ ગયા. હા, આટલી ગયા હતે જગ્યા ફરી વળ્યો હોત હું. અહીં મારી વાત ઓપલ્યો. હા, ઓપડાવ શું પાછી છે? હું શું કહું ખબર છે કે હારી લાઈનમાં તમે આવી જશો ને. ઓહો, તો મારી વાત ઓપલ્યો. હા, હારી લાઈનમાં આગળ રસ્તો બંધ છે. હે? હા. ઓહો, લોસો માર્યા. એક જ નાકા બંધ કરેલ છે. ચમ, એટલે તમારે વાય થઈને જવું હોય ને. હા, તો વાય થઈને સીધે જ્યાં તમે હેડે જાય, બરાબર છે. આગળ બંધ થઈને સીધો ચોથી જાયો? એ તો જવરાય. ઘર આવે છે એ ભાઈ ને કોઈ કહેતા નહીં. કારણ કે હેરો ચકરી છે. એવું છે? બરાબર છે. એનું સચ્ચી જૂનું છે, એને કોઈ કહેતા નહીં. પછી એનું ઘર મેલી અને એમ ની એમ પાછા આગળ જાજુ. બરાબર છે. એટલે થોડોક કાઢો રસ્તો આવી. બરાબર છે. એટલે વળી પાછા તમે જાઓ, એટલે વળી પાછી એક ઝૂંપડી આવશે. બરાબર છે. એકન તૈન ચકરી રહી છે. બરાબર છે. માથાના ફરેલા છે. હા, બરાબર છે. એટલે એકન તમે કોઈ પતંગ 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 એવું કોઈ કહેતા નહીં. બરાબર છે. અને પછી બીજું કે એકન થી તમારે ડાબી બાજુ તમે વળશો ને, એટલે કાસો રસ્તો આવશે. આવો અને એમ ને એમ હેડા જાજો ને આગળ એક તળાવ આવશે. એકન કોઈ તમને જોવા મળશે નહીં. એકન થઈને તમે કહેજો પતંગ પતંગ પતંગ, એટલે તમારે પછી ધંધો થઈ જાય. બરાબર છે. એટલે આલે રસ્તે રહીને જાઓ, તાણી જા બધું આવશે કે. હે? હા, હવે હવે અને આવા અમુક કોઈ ડાયો ખરો. હે, આજે સમજણો મોણા હોય એવો હું શું? તમે પોતે? હવે જબર જબર સરપંચ છું. આહા, રાતો રાત ચૂંટણી આવેલો છું. નો હોય. હવે તારે કને વોટિંગ કર્યું તું? હે? હા, એક જ વાતે જીતેલો છું. એક જ વાતે આટલી બધી બહુમત હતી? હા, કને આવ્યું તું વોટ? હા, મેં આવ્યું તું. ઓહો, હવે એટલે ઘરના ઘરના સરપંચ એમ ને? ઘરના ઘરના સરપંચ. અને મારી વાત ઓપલ્યો. મારે ઘેથી દોશી રહી. હા, એ દોશી એ સરપંચ માં છે. ઓહો,
અને આને મે વોટ આલ્યું તું અને હવે ખાલી છોકરો બાકી છે. છોકરા ને હવે ખાલી જવા વાત મળી ને એવો છોકરા ને લઈ જવાનો છે બિન હરીફ. એ તો સીધો મુખ્યમંત્રી બનશે કે મુખ્યમંત્રી આપણે છે ને પાટણ જઈ ને હું તારો આટલો બધો પતંગ લાવ્યો. અચલ અચલ નીકળી પડો છો તો તમે લાસારી નોમ ની વસ્તુ જ નહી. પરસેનું કદાળ કંકુડ ઈચો કોમન. એટલે ઉત્તરાયણ ની કેટલી વાર છે? મહિનો. તો તમે અત્યારથી પતંગ લઈ લઈ શું કા નીકળી પડો છો? આ ચેક ના છોકરો મોજે કરવા? અરે ધંધો કરવા તો નીકળે ભલે આદમી. અલ્યા પણ ધંધા ચેટલી વિના હોય છે એ બીજા ધંધા કરો કે ફરી ફરી. અરે પણ હવે આગળ ઉતરી ને આવે છે તો પતંગ નો ધંધો કરું કેમ? તો હજી બજાર માં છો આવ્યા છી? તે બજાર માં હોય ને આવ્યા કોઈ બી ધંધા માં હવેડું જાગવું પડે. એટલે હવે જાગો ને જાગો. પણ આ છોકરો નેઠ હાજો કર્યો છે હમણાં અને વળી મોદો થાય રોઈ રોઈ. ઓલ્યો તે તમારા છોકરા મેં કીધું હતું કે ભાઈ રોય અને અફળો મારી વાત. હું ધંધો કરું છું, કોઈ આઈસ્ક્રીમ બીજી નહીં વેચતો હોય કણ. અલ્લે ભાઈ ધંધો કરો પણ રીતે રીતે ધંધા કરો. કે તે રીતે રીતે જ કરું છું કે? અને તમારો ઓગમેન્ટ ના હોય તો તમારા છોકરા પતંગ ના લઈ આવો. એ ભાઈ ઓગમેન્ટ ની વાત ના કર. તો એ જ વાત છે જાણી. તું હજી મને ઓળખતો નહીં. આ ઓળશાય તો તમને આ વેકણ આય ને એટલે ઓળશી લીધા તમને. કે ચેવા છો તમે? ઓ તારે ઉપર થી વેકવા નીકળું છે મારા ગોમન મારા ઘર આગે લાઈને તારા મન ધમકાવો છે એમ? હા તે મારા પૈસે પતંગ લાવ છું વેકવા નીકળ્યો છું હું. અરે તારા પૈસે લાવ મારે કેટલા ટકા? હા તો એ ઓફળો મારી વાત. આટલું બધું બોલો છો આ સોમા હમો વરહાદ ની જગ્યાએ તડકો પડે છે એ ચમ કેવા નહીં જતા? આ શિયાળા માં ઠંડી પડવાની જગ્યાએ વરહાદ પડ્યો એ કે ચમ હુરા ના ફૂટી ગયા? હવે એ તો કુદરત ના ઘર નું છે. આ તો ત્યાં અમે ધંધો કરવા નીકળ્યા છો બારે માસ કરશે તમે શું કા વચ્ચે દખલંદાજી કરો છો? તો ભાઈ તારે મારા મહેલા બાજુ વેકવા નહીં આવવાનું. ઓલ્યો હવે બધી ખબર પડે છે કે ધંધામાં થાય છે શું? અરે કોક બાપડો ગરીબ ધંધો કરતો હોય અને તમારા જેવા આઈ આઈ બોલી કે ભાઈ ધંધો નહીં કરવાનો એનો બંધ થઈ જાય પછી. હા તો પણ તારા જેવા હોય કે બધાય? આ કદાળા કંકોડું લઈ લઈને ફરનારા બધા ના હોય તારા જેવા? કશું કદાળા કંકોડું નહીં, પૈસા ઘાટે જોરાવે છે એમ કહો. કી છે ને પૈસા? પૈસા જ ઘાટે. એટલે હું સમજીશ તું તારા મનો જોઈ ઘરમાં વસ્તુ ચેટલી પડી હોવાના માટે. હા ઘરમાં જોઈ પડે કે આ છોકરા 5 રૂપિયા નું પતંગ લઈ આવવાનું વગમેર નહીં તમારા મો. શું સાહેબ ભુબજી? અલ્યા મારો ઓળછો ઉપર થી વેકવા આવશે એક ધતવાળો લઈને અને ઉપર થી ગરમી કરશે. શું ભાઈ શું ગરમી કરો? અરે કાકા અફળો મારી વાત. હું ધંધો કરવા નીકળ્યો છું, કોઈ ગુનો કર્યો મેં? ના ગુનો નહીં કર્યો. તો આયા શું બોલી છી કે કદાળે કંકુડું કર્યું અમને તે અમને શું કા ધંધો કરવા નીકળ્યો છી મારા મેલા નહીં આપવાનું? ભુબજી આવું ના કહેવાય. આપણે બધા માફોજી ઘેર આવીને ગરમી કરો થોડું તો હાલતું છે. ના પણ હેજી હેજી કોઈ વેચવા વાળો ગરમી ના કરે એનો અફળો મારી વાત. અત્યારે તો ગમે તે વસ્તુ લઈને વેચવા વાળો આવે પણ એને આપણે કશું કહેવાય નહીં. તો પણ મેં શું બંદોબસ્ત ના થાય આપણાથી? હા તો મેં શું ખોટું કર્યું કાકા? મહિના પછી ઉતરેણ આવે છે પતંગ વેપાર નીકળ્યો છું, બીજું કોઈ ખોટું કામ નહીં કર્યું મેં. હવે આ તો અભળો મારી વાત કે સાયકલ માં લઈને ફરે છે ને આપણા ગામ માં નહીં આ મહિના મળતી પતંગ નહીં લાવતા રહેતા બધા? હા એના મારા બેટા હનત કરે છે આવા છોકરાને. તો પછી લઈ આલો 2 રૂપિયા નું. છોકરા ને શું છે કે રાજી થાય ને આ તો ઘણી વાર સકાવે ને રાજી થાય એટલે પતંગ બધો ફાડી નાખે તો કપાઈ જતું રહે. કોહડ એમાં આપણે ઝઘડો કરવા ના બેહાય. આપણે પાલવા તો લે ના પાલવા તો કોઈ નહીં. કોઈ વસ્તુ ખરાબ નહી આલું તમે મારી વાત. ધંધો કરતા હોય ને એની મજબૂરી છુપેલી હોય એની અંદર કે આ ધંધો કરી 25 રૂપિયા કમાઈ જોય તારે એનો ચૂલો હડપતો હોય. હા એ વાત સાચી. પછી તમે સમજણા છો ને એના એ ભાવે તમે પતંગ આલો છો ફરી ફરીને આલો છો
ઠેઠ ઘેર આઈને પતંગ આલો અમી લે લે જતો રે ઘર માં લ્યો છોકરું રાજી હા કેટલા થયા 10 રૂપિયા લ્યો અને અત્યારે તો કેવું છે છોકરાને રૂપિયો 2 રૂપિયા તો ગમતા જ નહીં જિદ્દી પતાય નોટ અમારે જો આ છોકરાને છોકરા છે ને 50-50 રૂપિયો દાડાનો ખર્ચો થાય છે હવે ભલા આદમી એટલા એટલા રૂપિયા છોકરાને ના વાપરવાના હોય તો પછી છોકરાથી વધ્યું છું હા આમ હું તો કાકા શું માનું છું આપણો મારી વાત ગમે એટલા આપણે રૂપિયા ભેગા કરશે ને હંગાટ લઈને તો નહીં જવાના હા મેન પોઈન્ટ ઈ આપણે સાથે પોટકું બધીને નહીં જવાનું ઓય હા એ બધી વાત સાચી છે પણ છોકરા નેનપણથી શું કા બગાડવું પડે ભાઈ ઓય ના બગડે એમ માટે છોકરા બગડે હોત તો હું જોતું હતું હા તો તમે તો ભાઈ રૂપિયા વાળા છો ને એવું હશે તો તાર પતંગ લેતા જાવ છોકરા માટે અમે તો લઈ ગયા લ્યો તમે તો લઈ ગયા પણ આખો વાવ ઊંચો કરી ગયા કે હા લઈ રહ્યો તમે તાર હા લઈ લે તમે મોટા જ થવા છો બધા વપલો મારી વાત તમે ખોટું ના લગાડતા હું એને ટેવ છે તમારું વાટું નહીં પણ ગમે તે ફેરીઓ આવે શાકભાજી વાળો આવે તો એને ઝઘડો કરવા દો છે અરે કાકા વપલો મારી વાત હું તો કોઈ ખોટું નહીં લગાડતો કોઈ બી નવો ધંધો આવો કરું એટલે મારે તો અફળાન હોય જ છે વાત સાચી છે અને આવા માણસો મળી જ રહી અમને તો નમૂના છે જ અમારા ગામો આવા હા મળ્યા હું આને આવતી ત્રીજો ચોથો મોડો મને આવો મળ્યો ચારે ને ઝઘડા કર્યા અરે ઝઘડા નહીં કાકા માથું ખાઈ ગયા આ વેકન બાજુના વામો ગયો તો ને એક આખું ઘર ચીવું મળ્યું મને સરપંચ નું ઘર આખું ખબર નહી પણ ભાગરી કોક શેકણી કલર ની બોધી હતી અને મૂઠો મળી ગયેલું છે ડાબડી જેવું કોણ ઓવે એવું હા હા એ ડાબડી મોટો ડોહો હોય છે ઠેકણો હા આઈ નેસી હતી હા એ પેલા ફૂમતોજી ખરેખર તમે જોવો તો અડધો કલાક તો માથું ખાઈ ગયા મારું ઓહો તમારે તો આ તો સારું કર્યું તમારા કિસ્મત કેવરે ન કહે તો હાવ પાગલ છે મોય તો રોડા લઈને વાય થાય છે વસ્તી ના ના હવે મારા ઓયથી નીકળી જવું છે બાજુ બાજુ ધંધો છો શક નહીં છો કોઈ આ 10 રૂપિયા જોઈ હવે અભળો માર્યો 100 રૂપિયા મને આલ્યો હડો હા 100 રૂપિયાનો પતંગ આલ્યો હડો હા પેલા કઈ મેણું મારી ગયા છે મેણું તો ભાગવું પડે છે કે વાત સાચી તાણે આ બીજું કોઈ નહીં કંજૂત છે ના તું ના હોય ને એટલે વગણો વકાય એવી વાત કરે છે ભાઈ કોઈના પર દબ ના થાય વાત સાચી ખેતરમાં ભૂંડ ભજવાળ કરે છે જેમ કેવા દાતા નહીં ખેતરમાં રાતના તો પગે મિલતા નહીં મને ધંધો કરવો પડશે કે ના ધંધો તમે કરો છો આટલી ઉંમરે છોકરા નહીં છોકરો છે પણ ભણાશે હા એને ભણાવજો ના તમે જે ધંધો કરો ને એમાં એ છોકરા ના લગાવતા ના હું કદી નહીં લાવતો ધંધા કરતો તો આપણો મારી વાત સુખ શાંતિ તમે તારા આખા ગામમાં ધંધો કરો એ વાત ની તમારા ખમાન માં જા હા મારું પંથો પાટણ હા